ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सवारनु डिस्कशन सारू हतु, आपणे दीपक आनंद ने सांभळीए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। पहलू तो जेटली वखत करसे करसे करीना के जय सच्चिदानंद જ્યારે અને ગમે ત્યારે ત્રિમંત્ર બોલાય, તમારો ઉપયોગ ક્યાં હોય છે? બોલવામાં જ હોય છે કે વાંચવામાં હોય છે? આ મંત્ર આપણને જે આપેલો છે ને, એ કોઈ જાતની ફોર્માલિટી નથી। આપણે ફોર્માલિટી બી નથી માનતા, પણ જ્યારે જ્યારે જે કોઈ પ્રાર્થના વિધિ આપણે દાદાની કરીએ ને, ત્યારે एक कोने में छोटा भाई मोटा भाई मेरा इतना ख्याल रखते हैं। देखो ना, एक मेरा बेड ठीक कर रहा है तो दूसरा मेरा शूज पॉलिश। ये सरकू रहे नहीं, कारण के गोठव्या पछी कई उपयोग रहेतो नथी। गोठव्या पछी पण उपयोग एवो रहेतो नथी ने, गोठवेलो नहीं होय तो शुं थाय समझी लेवानुं। એટલે ત્રિમંત્ર બોલે ત્યારે આપણા હિન્દી સ્ક્રિપ્ટ છે ને, એના પર દાદાએ ખાસ ભાર આપેલો, એનો એક નાનો સત્સંગ પણ છે, આપણે મોકલીશું પછી। પણ એમ કે મહાવીર ભગવાને કીધેલું છે કે આ રીતે આપણે કરીએ તો એની, કારણ કે ઓરિજિનલ ફોર્મમાં છે એમ કીધું છે, અને આપણને બહુ લાભ થાય। એટલે જ્યાં આપણો ઉપયોગ નથી રહેતો, ગોઠવેલો નથી તો નહીં રહે જ નહીં રહે। આ બધી વસ્તુ કેવી છે, ગોઠવેલી હોય તો જ રહે એવી છે, અને ગોઠવાઈ ગયો હોય તો તમે ઉપયોગ ચૂકવાના નથી। પણ ચૂકાય છે એ પણ બતાડે છે કે ગોઠવણી માંગશે, અને ગોઠવણી કર્યા પછી પણ ચૂકાશે, એટલે કેટલું બધું જોઈશે આપણને, એમ સમજી લેવાનું ખાલી। હવે આગળ જઈએ, થોડી વાત અજુકતી લાગશે કદાચ, પણ દાદા ભગવાને એમ કીધેલું છે અમુક વસ્તુ, તેના પર આપણે ધ્યાન આપીશું। તમારા બાળકોને, છોકરો હોય કે છોકરી, છોકરી માટે વધારે ધ્યાન રાખવાનું છે। એને તમારે કોઈનાએ હાથમાં અપાઈ, દાદાએ એટલે સુધી કીધું છે કે કોઈનો ખાલી આમ સ્પર્શ થાય ને તો એનામાં પોઈઝન જતું રહે, એટલું ધ્યાન રાખતા હોઈએ છીએ આપણે। આ મેટર આપણને દાદા પાસેથી ખબર પડી એટલે આપણે કહી શકીએ કે આપણે જાગૃત રહેવું જોઈએ, બેટર લેટ ધેન નેવર એમ કરીને રસ્તામાં પણ કહી દે, બકલ અપ, સીટ બેલ્ટ બાંધી દો એમ કરીને કહે છે। તેવી રીતે આ પણ એક વાત છે, અને હું મારા અનુભવની વાત કરું છું। જ્યારે હું દાદાને મળ્યો નહોતો, આઈ બિલીવ કોલેજમાં હોઈશ, અમુક વસ્તુ મેં જોયેલી ને, ત્યારથી હું કોઈ બેબીને હાથમાં જ લેતો નહોતો, ધેટ્સ ઇટ, આમ એટલે એના માથા પર કામ કરી દેવાનું, બસ ઉચકવા પૂચકવાની વાત નહીં કરવાની। એટલે એ મેટર જ્યારે દાદાએ કીધી તો મેટર સિરિયસ છે જ, એની સામે આપણો મધર તરીકેનો વ્યવહાર, ધર્મપત્ની તરીકેનો વ્યવહાર કેટલા ટકા આદર્શ છે એ માપવાની જરૂરત ખરી। કારણ કે જો બાળકો મધરને વધારે જોતા હોય, પપ્પાને તો જાણે કહે ને ઈદ કા ચાંદ જેવું, રોજ ઈદ આવે છે,
પણ ઇતકા ચાંદ જેવું, હાય હલો કેમ છે બેટા, બધું બરાબર છે, દેટ્સ ઇટ. એમને એવું ધ્યાન પણ નથી હોતું, કંઈક ખોટું છે એવું નહીં. મને નથી ખબર કે પપ્પાએ મને એવું ધ્યાન આપ્યું છે, પણ એમનું જે કામ છે ને, એમની જે વિધિ છે, એમની જે પ્રાર્થના છે, એ ક્યારેય ચૂક્યા નથી. દાખલા તરીકે ટિપિકલી મારે 5:45 ઉઠવાનું થતું હતું ત્યાર, એટલે એનાથી મોડો ઉઠ્યો જ નથી કોઈ દિવસ, એક્સેપ્શનમાં જ સુવાનું થયું હોય તો. જો ઉઠીને આવું ને બહાર, પપ્પા સ્નાન કરીને બહાર આવેલા હોય, મંદિરની સામે એમની પૂજા કરતા હોય, કંઈક પેલો 18મો અધ્યાય કે કંઈક એવું કંઈક છે ને ગીતામાં, આઈ ડોન્ટ નો, પણ એ કંઈક બોલતા હતા. એ જો કોઈ બોલે ને તો પછી હું આખું બોલી શકું, હમણાં એની શરૂઆત બી નથી ખબર. પણ મુદ્દો શું છે, એમણે મમ્મીએ કે પપ્પાએ ક્યારેય પણ અમને કીધું નથી કે તમારે આમ કરવાનું છે, પણ એ લોકો ક્યારેય ચૂક્યા નથી. એ આજે મમ્મી મારા છે તે આજે 3:30 ઉઠે છે. અમારા ભાઈ સાહેબ ડૉક્ટર છે, ભાભીજી ડેન્ટિસ્ટ છે, એમને કહે છે તમારે 3:30 ઉઠીને કરવું શું, તમારે મારી બાબતમાં માથું મારવું નહીં, હું તમને આડે આવું છું. ના પણ પછી તમે કેટલી વખત બેઠા બેઠા સુવો છો તે તમારો પ્રોબ્લેમ છે, તમારો પ્રોબ્લેમ છે, કંઈ વચ્ચે આડે આવતી હોય કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કહો. પણ એ 3:30 ઉઠીને એમના બધા જે બધા ચોપડા છે ને તે વાંચે, પછી વિધિ એ કરે, આરતી એ કરે, બધું એ કરે વિધાઉટ ફેલ. કોઈ દિવસ એવું મેં જોયું નથી, બીમાર હોય ને તો ગબડતા ગબડતા પણ વાંચી લેતા હોય. મુદ્દો શું છે કે આપણે માતા પિતા તરીકે છોકરાઓ સામે આદર્શતાર રહી છે કે નથી રહી, તમારે જોવાનું છે. ડૉક્ટર આશીષભાઈ કીધું ગઈકાલે, બેસીને તમે જુઓ, સ્પેન્ડ ટાઈમ વિથ યોર સેલ્ફ. અને એક વસ્તુ બહુ સારી છે કે કોઈ વસ્તુ ક્યારે લેટ થઈ નથી હોતી, તમે જ્યારે ચાહો ત્યારે રાઇટલી આપણે જાગી જઈએ અને ચાલવા માંડીએ, એનું પરિણામ દેખાવા જ માંડશે. પણ કે ભૂલ હતી તો ભૂલનું પરિણામ દેખાય, ભૂલ સુધરી ગઈ તો એનું પણ પરિણામ દેખાશે. અને એ ક્યારે પણ મોડું થયેલું નથી હોતું, જાગ્યા ત્યારે સવાર કહીએ ને કે આપણે જ આપણું જીવન જોવાનું છે. કંઈક 2-3 દાખલા આપું. એક દિવસ એક વખત અમે અમેરિકા ગયા હતા ને એક જણના ઘરે ગયા, જેમના ઘરે છોકરીઓ જ હતી, ચાઇલ્ડમાં બેબી બાબો નહોતો, તેમની વચલી બેબી છે લિપસ્ટિક લગાવેલી, નેલ પોલિશ લગાડેલું. મેં એને કીધું આ શું કામ લગાડું છું, તે મારા મમ્મી લગાડે છે એટલે. પછી કીધું મમ્મી મોટા છે ને, હા. મમ્મી ખાય ત્યારે ધ્યાન રાખે ને કે નેલ પોલિશ એમના મોઢામાં નહીં જાય, આપણે ખાઈએ તો હાથેથી ખાઈએ છીએ, પછી લિપસ્ટિક પણ પેટમાં જાય કે નહીં, કે જાય. મમ્મી ધ્યાન રાખે, મમ્મીને પૂછી જો. મમ્મી કે હા બેટા હું ધ્યાન રાખું પાછાથી. પછી આ લિપસ્ટિક પેટમાં જાય તો કેન્સર થાય કે નહીં, બીજા બધા પ્રોબ્લેમ થાય. આટલી વાત કરી, નખ મોટા મોટા હતા ને નેલ પોલિશ લગાડેલું, આ સામાન્ય જ વાત થઈ. પછી તો અમે સત્સંગમાં બિઝી થઈ ગયા, કારણ કે એ રૂમ એનો હતો, એમની રૂમમાં અમને સુવા આપેલું, એટલે કે યુ નો ધીસ ઇઝ માય રૂમ, વેરી ગુડ, હાઉ ઇટ ઇઝ સો નીટ એન્ડ ક્લીન, આટલું ચોખ્ખું કેવી રીતે છે. આઈ ડીડ ઇટ એમ કે બીકોઝ યુ પીપલ વર કમિંગ, એમ કે મમ્મીએ કીધું કે આટલો પુત્ર કમિંગ, એ લોકો આવવાના છે એટલે તારે બધું તારું બધું સરખું મૂકી દેજે. અડધો દિવસ મેં કામ કર્યું એમ કે મોટી, એટલે 5-4-5 વર્ષની મોટી નહીં વધારે. બીજે દિવસે તો અમે ઉઠ્યા નહીં ને, આવીને રૂમમાં આવી ગઈ, આપતો પુત્ર અંકલ વોટ પ્લીઝ રિમૂવ, એ કંઈ પેલું
નેલ પોલીસ રિમૂવર આવે ને લિક્વિડ કંઈ એ લઈને આવીને એ કે નેલ તો કાપી નાખ્યા એણે, નખ વધારે કાપી નાખ્યા, પણ એમ કે આ મને નથી આવડતું. મમ્મી પાસે લઈને મેં સાફ કરેલું છે, કાઢી આપ્યું. એટલે પછી એક વર્ષ બીજે પછી વર્ષ આવ્યા ને એટલે પાછો લપેટો હતો. કીધું વોટ હેપન, વોટ એમ કે શું થયું એમ કે, આપણે લાસ્ટ યર વાત કરેલી ભૂલી ગયા. બધું જુએ એટલે પછી એ પાછું શીખી જાય. આપણે વાત કરીએ પણ એક વસ્તુ આના પરથી શું ખબર પડે છે, એમને રાઈટ સાચી સમજણ આપે તો એ સમજીને જીવે એવા છે. પછી એ કન્ટિન્યુઅસલી બીજા બધાને જુએ, એમના મોટા બહેનને જુએ, એમના મમ્મીને જુએ, બીજા બધાને જુએ એટલે શીખી જ જાય. એ 4 ને 5 વર્ષની એની એક બેગ લાવતી થઈ જાય. તમે લોકો બેગ રાખો ને, પર્સ પર્સ, પછી એને પછી આમ હોય, પાછી લટકતી હોય, હાથમાં નહીં હોય. પછી એને કીધું કે તારે આ કેરી કરવી કેમ પડે છે, ઓન માય સ્ટફ ઇઝ ધેર ઇનસાઇડ એમ કે. પછી કાઢ્યું તો શું નીકળ્યું ખબર, નેલ પોલીશ ને આવું બધું વાળની વસ્તુ ને બધું. યુ ડોન્ટ નીડ ધીઝ, નો નો આઈ હેવ ટુ કીપ એમ કે, મારે રાખવું પડે એમ. કહેવાનું આ કે પરિચય જતો રહ્યો તો સતત આઈ મીન એટલે એને અસર પાછી થઈ ગઈ. આ જેટલા છોકરાઓ સત્સંગમાં આવે છે ને, કોઈ ખોટું નહીં લગાડતા, પણ આપણે સત્સંગમાં નથી લાવતા છોકરાને. આજે જેટલા છોકરાઓ આવે છે ને, પણ પાછળ રમ્યા કરે, તમારે શું પ્રોબ્લેમ, એ લોકો બધા સરખે સરખા મળીને રમ્યા કરશે, માથાફોડ કર્યા કરશે. હવે સત્સંગમાં, સત્સંગનું વાતાવરણ છે ને, એના માટે કોઈ શબ્દ નથી, આપણે કહી નથી શકતા. પણ એ સત્સંગનું વાતાવરણ એમને એમ કામ કરતું હોય છે. અમદાવાદમાં જ એક વખત અહીં સત્સંગ ચાલતો હતો, એમના બાબાએ બાબાને ખોડામાં બેસાડેલો ને મોબાઈલ જોતો હતો. અને આપણે કેટલી વખત કહે ને કે બોલતા બોલતા વાત સમજાય તમને લોકોને, હા હા સમજાય. એનું ધ્યાન અમાં છે અને તરત બોલ્યો. વાત આપણે શું કહેવાની, લઈ આવો એમને અહીંયા, આ અમારો સત્સંગ નથી, આ આપણો સત્સંગ નથી, દાદા ભગવાનનું છે. એટલે દાદા ભગવાનનો યોગ બળ કેવી રીતે કેમનું કામ કરે આપણે મગજ ચલાવવાની જરૂરત નથી, કેટલા સંસ્કાર એને એમને એમ જ મળશે. આપણને લાગે કે એને શું સમજણ પડે, એ બેસતા તો નથી, અરે બેસીને હોમવર્ક કરતા હોય. પેલા મમ્મી આવવું હોય એને ઘરે મૂકીને અવાય નહીં તો હોમવર્ક અહીંયા આવીને કરે, બાજુમાં બેસીને હોમવર્ક કરે, નો પ્રોબ્લેમ, કાનમાં જાય જ, વાતાવરણ મળે છે. બીજું, છોકરાઓને ક્યારેય એમની રૂમમાં એકલા રહેવા દેવું નહીં, ખાલી સુવા જાય ત્યારે જ, બાકી ઓલ એક્ટિવિટીઝ શુડ બી પરફોર્મ્ડ ઇન ડ્રોઈંગ રૂમ, તમારી સામે. નહીં તો એ રૂમમાં રહેતા શીખી જાય છે અને પછી એની રૂમમાં કોઈ પણ જાય ને તો એને ફાવશે નહીં. પણ પહેલેથી જે બહાર બેસીને કરતી હોય ને કે કરતો હોય એટલે એને માનસિકતા ઊભી થાય નહીં. યોર રૂમ ઇઝ મેન્ટ ફોર યોર સ્લીપિંગ ટાઈમ ઓન્લી, કે તને તો ડિસ્ટર્બ ના થાય. આવી બધી ભૂલ થતી હશે, આપણી પાસે વ્યવસ્થા છે, પણ એની અસર આપણે સમજીને કરવાનું. બોલો. જય સચિદાનંદ. પર અગર ઘર કે બડે રૂમ મેં રહેતે હો તો બડે દાદા ઓર પાપા તો ક્યાં હો ગયા, ક્યાં વો કામ કરને નહીં દેતે, નહીં હમ હમ નહીં પડે એસે નહીં, જૈસે પાપા આતે હૈ વો આતે હી સીધા અપને રૂમ મેં, વો ખાના ખાને કે લિયે બહાર આતે હૈ રૂમ મેં, ઓર અગર ઉસકે પાપા આતે હૈ સીધા રૂમ મેં અપના ફોન લેકે, અબ પીછે બચ્ચે કો બોલો તો વો ભી વહી દેખતા હૈ. ઉનકો કામ હૈ ઇસલિયે વો જાતે હૈ.
वो मतलब वो फिर बच्चे वही जवाब देते हैं केवाय ने बद्दू समझावाय इनो कोई प्रॉब्लम नहीं पण तमे जेवी टेव पाड़छो ने एवुं रहेशे એટલે હવે તમે ખાલી વિચાર કરો કે તમે એ રૂમમાં છે યુ ડોન્ટ નો વોટ ઇટ વી ટ્રાય અવર બેસ્ટ ટુ કીપ હિમ વી ટ્રાય અવર બેસ્ટ કે વો ડ્રોઈંગ રૂમ મે હી રહે પર અગર દાદા દાદી પાપા સબ રૂમ મે રહે તો કે હમ એસે હી તો પડે ઘર મે સબ હોતે હી થે ના કોઈ રૂમ નહીં થી પડતે હી થે ભાઈ નહીં પડે આપ વો હોલ મે નહીં બેઠતે હૈ હા वो लोग हॉल में नहीं बैठते हैं वो खुद रूम्स में होते हैं तो मैं बैठी हूँ ना आपको बोलना का मैं हूँ बैठी क्योंकि आपको तो काम करना होगा इसीलिए आप जाएंगे रसोई घर में जाएंगे वहीं से आप देखते रहेंगे ऐसा नहीं है जैसा प्रैक्टिस पाड़ोगे ना ऐसा होगा वो दादा दादी बूढ़े हो गए इसीलिए उनको चाहिए ऐसा कुछ ऐसा यू कैन ऑलवेज मेक अ स्टोरी उनको अच्छे से समाधान दे सकते हैं और ऐसा क्यों करना चाहिए ये बात है जो भी कुछ आदतें हमने डाली है ना ये सारी आदत नहीं तमे ज विचार करो ने तमे के वारे घड़ी रूम में जेने जोवाना नहीं पर तमारी सामे ड्रॉइंग रूम में हो तो तमे आव जाओ करो तमे जोया करो ए पण जुए तमने एटले के मम्मी इज कीपिंग वॉच ऑन मी मम्मी पप्पा जोई रहे छे डैडी तो फाइन डैडी नी प्रेजेंस ज काम करे छे एम करे एमनो बहु कॉन्ट्रीब्यूशन खरेखर होतु नहीं પણ આ વાત સમજવાની એટલે આવું કંઈ થતું હોય પહેલું તો સત્સંગ સાચેમાં કહે ને તો બહુ દુઃખની વાત છે કારણ કે એક વખત એ લોકોનું મોટું ભણવાનું ચાલુ થશે ને હાયર સ્ટાન્ડર્ડ પછી તો એ આવી પણ નહીં શકે પણ જેટલું અવાય જેટલું લવાય ને એમને લઈ આવવાના જ એમને એમ જે બે પાંચ વર્ષ તો આવ્યા ને તો એને એમને એમ જ બધા ફેરફાર થઈ જશે તમારે ઘણી બધી વસ્તુ કહેવી જ નહીં પડે બીજા બધા છોકરાઓ શીખવાડી દેશે એ જોઈને શીખી જશે પણ એ મિસ થયેલું છે તો એ પ્રોબ્લેમ કોઈને કોઈ રીતે રિફ્લેક્ટ થશે તમારા વ્યવહાર જે વાત કરી પણ મધર તરીકે વાઇફ તરીકે ડોટર તરીકે બીજી વાત એમને તમે સોશિયલ કરાવો છો દાદાના ઘરે જાય દાદીના ઘરે જાય બા નાના ઘરે જાય નાનીના ઘરે જાય કાકાના ઘરે જાય કાકીના ઘરે જાય હવે એ પણ તમારું એટલે કે આપણું રહ્યું નથી એવું એટલે એમને બીજા લોકો જોડે મિક્સ થતાં જ ફાવતું નથી પછી ફરીથી ખોટું નહીં લગાડતા તમે તમારા બાબાને તો બહુ એવા તૈયાર કરતા નથી ઢગો જેવો તૈયાર કરી નાખે આમ તેમ કર વધારે નહીં પણ બેબીને બહુ સારી રીતે તૈયાર કરતા હોય એટલે બેબીને જોઈએ ને એટલે ખબર પડે કે મમ્મીનું વિઝન શું છે સાચી વાત સાચી વાત તમને એમ લાગે કે મારી દીકરીને હું સારી રીતે તૈયાર કરું પણ આ જગતના લોકો એને કઈ નજરથી જોશે એને તમે જે કપડાં પહેરાવો છો તે રાઈટ કપડાં છે વિચાર કરો તમે બધું તમને જોશો ને રડવું આવે તો એક વખત રડી લેજો પણ એ ભૂલ હવે નહીં થાય જોજો આપણને લાગે નાના હોય કે મોટા હોય તમે જ પોતે તમારું જીવન જુઓ બેન તરીકે તમે જે આ 22-25-30-40 વર્ષના થયા જગતના લોકોએ તમને કેવી રીતે ડીલ કર્યા છે ટ્રીટ કર્યા છે તમારા ફેમિલીવાળા લોકોએ પણ તમને એક વખત હાથમાં દંડો આપ્યો ને તો કે બધાને માર્યા હું થાય કે નહીં હવે આવી વાત જે આ આપણી સામાજિક પરિસ્થિતિ જેવી છે જગતનો કે ને એક વ્યવહાર જેવો છે તો તમારે તમારા છોકરાઓને ખાસ કરીને છોકરીઓને કેવીને કેટલી સાચવવી જોઈએ મેં એક બેનને જોયેલા છે એની બેબીને એ ક્યારેય એકલી મૂકે નહીં એ રમવા જાય ને એ રમવા જાય પોળમાં જ રમવા જાય તો એ બહાર ખુરશી નાખીને બેસેલા હોય શું કામ તમને ખબર છે હવે એટલી બધી જાગૃતિ રાખવાની એટલું બધું શું રાખવાનું કંઈ જરૂરી છે કે જરૂરી નથી બોલો ને
જરૂરી છે કે જરૂરી નથી, આપણને લાગે ખાલી ખબર પડે ને કે મમ્મી બહાર બેઠા છે ને બધા એની મેળે સીધા થઈ ગયેલા હોય, આજુબાજુવાળા ગમે ત્યાં હોય. આ વાત સમજવાની છે. અને ખાસ કીધું ને કે એને કપડાં એવા પહેરાવો ને એને હમણાંથી જ નાની ઉંમરથી જ એટલા બધા કોન્શિયસ કરી દીધેલા છે ને, તે એક બેબીના જો અમે જવાનું થયું, થોડી વાર એને નજીક આવી, અંકલ આપને મેરા નયા સૂટ નહીં દેખા? નયા હૈ? હા નયા હૈ. આપને એપ્રિશિએટ ભી નહીં ક્યા? સારું, આપણને થયું આ પઝલ ક્યાંથી આવ્યું? બેટી અચ્છા હૈ લેકિન હમે એસા લગા નહીં ક્યા, મેં એપ્રિશિએટ ક્યા કરેંગે, બહોત સારે બચ્ચે હૈ, બહોત સારે લોગ. ફિર ભી હવે બોલો, ચાર પાંચ છ વર્ષના છોકરા હોય, છોકરીઓ હોય જેને આવું છે, તો પછી આપણે કેટલું ધ્યાન રાખવું જોઈએ? મમ્મીએ ખાસ ચાલાવ્યું, તમને લાગે કે એને આમ કરીને રાખીએ ને આમ કરીને રાખીએ ને એને આ રીતે વાળ બનાવીએ ને જગતના લોકો એને કઈ રીતે દ્રષ્ટિએ જોશે, દેવી માતા જે છે કરીને પગે લાગશે ને માતાજી કરીને જોશે, જોવાનું જ. આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ ખરી? બોલો ને. આપણે ઘણી બધી વસ્તુ ઇગ્નોર કરેલી છે, એટલે કે અનદેખી કરેલી છે, પણ એનું ધ્યાન રાખવું. એટલીસ્ટ આ સત્સંગમાં ને દાદા પાસે આવ્યા પછી તો દાદાએ ઘણી બધી વાત કરેલી છે અને અમે તો ઘણી બધી રીતે સજાગ બી થયેલા છે, અને તે સિવાય છૂટકો નથી. આ રસ્તો જ એવો છે. આપણે બહાર બધા કૌભાંડ નથી સાંભળતા, અને અમે જ્યાં જ્યાં જઈએ છીએ બધાએ તો કહે કે બધું સીધું જ આવતું હોય. આ વાત સમજવાની, અને આપણે આપણા છોકરાઓની કાળજી કેવી રીતે રાખવી એ તો નહીં સમજી લેવાનું. એટલે અમુક વસ્તુ આ ધ્યાન રખાશે ને, કારણ કે મેઇન વસ્તુ શું છે, એક ઇંગ્લિશ એક બહુ સારી કહેવત છે, જોકે કવિરાજે પણ બહુ સારી રીતે લખી દીધું છે દાદાના વિજ્ઞાનથી, એઝ યુ સી સો યુ લર્ન, તમે જેવું જોશો એવું શીખશો. એક દાખલો આપું, બહાર બરફ પડે છે, બહાર બરફ પડે છે અને ફેમિલી લોકો એ લોકો બહાર જવાના છે, એટલે ગાડીમાં જવા માટે બાબાને કીધું, વેર ઇઝ યોર કોટ, વેર ઇઝ યોર જેકેટ? માર નથી પહેરવું, પ્રોબ્લેમ ઇઝ સ્નોઈંગ આઉટસાઇડ, ડેડીએ નથી પહેર્યું. બોલો, ડેડીએ નથી પહેર્યું એટલે માર નથી પહેરવાનું, એટલે ત્યાં ગુડ કોપી કેટ્સ, અને ખાસ કરીને ડેડી મમ્મીનું તો એ બરાબર કોપી કરશે જ, બહારના એ બધા લોકોનું કોપી કરશે, પણ આ વાત છે. તો હવે અરે ડેડી ઓલ્ડ છે, દાદી સ્ટ્રોંગ, આઈ એમ ઓલ્સો સ્ટ્રોંગ, એમ કે આજે એના મમ્મીએ જ વાત કરી. આ ટ્રુ સ્ટોરી છે, બનાવેલી સ્ટોરી નથી. એટલે પછી ડેડીએ કીધું, ડેડી પ્લીઝ તમે જેકેટ પહેરી લો તો આ પહેરશે, નહીં તો નહીં પહેરે, એમ કે ઓકે ઓકે એમ કે લઈ આવો મારું જેકેટ. બોલો, આ બધું ધ્યાન. બીજી વાત, દાદા અમને ઘણી બધી વસ્તુ કીધી છે પણ એવું ટોક ટોક નથી કરેલું, પણ એમનું ચારિત્ર જે હતું ને, અમને શું કર્યું ખબર છે? એમની પાસે બેસાડી રાખ્યા. એ ઘણી વખત ચાલી શકતા એવા હતા, પણ એમ કહે કે એક સાથે ચાર જણા ઉચકવા પડે ખુરશીને, એમ કે, અને પછી ખુરશી લઈને જતા હોય ને તો પછી કેટલાક મહાત્મા કહે કે દાદા મને મને મને, આ લોકોને ઉચકવા દો, આ લોકોએ બહુ કામ કરવાનું છે. હવે દાદા એની પાછળનું શું રહસ્ય હતું કંઈ ખબર નથી, પણ હવે બધી વાત ખબર પડે છે. ખુરશી હોય ને ખુરશીની ખુરશીનું આકર્ષણ હોય એટલે બધું ટોળું દાદાની પાછળ વળગેલું હોય. બોલો, બેસેલા હતા
તો સંઘપતિ આવીને કહે, દાદા તમે બહાર, આ લોકોને કહો કે બહાર બેસે, તમને આરામ થાય. દાદા કે મને આરામ જ છે. અને પછી કહે છે કે આ બધા યંગ છોકરાઓને જોઉં છું ને તો હું પણ યંગ હોઉં એવું મને ફીલ થાય એમ. આ દાદાના શબ્દો છે. હા, અને પછી કીધું કે તમે થોડો આરામ કરો કે આ લોકો જાય. કે આ લોકો ક્યાં જશે એમ કે, આ લોકોને કોઈ રાખતું નથી એમ કે, કોઈ સંઘરતું નથી એમ કે. અને પછી કે આ લોકોએ બહુ કામ કરવાનું છે, બેસવા દો. હવે એમણે બેસાડીને શું કર્યું અમને કાંઈ ખબર નથી. અમે આવ્યા હોય મોડેથી, જોબથી કે કશેથી, અને જોયા કે બધું બેસી ગયા છે અને પાછળ બેઠા છે ને, તો બોલાવે આમ કરીને, બીજી કરી દે. બોલો, આવું મૌન કહી ને કશું એમણે કશું કર્યું નથી. પણ આ જે એમણે જે કર્યું તે, પણ મુદ્દો શું છે કે એમણે જે કાળજી લીધી છે અને એ જે પોતે એવી રીતે રહ્યા તેનું આપણને આ બેનિફિટ મળે છે, એનો લાભ આજે પણ આપણને મળે છે. અને બધાની અંદર એ બીજ સ્વરૂપે છે. અમારા માટે તો કહેતા હતા કે અમે બહુ બધું અંદર નાખ્યું છે અને જ્યારે નીકળશે ત્યારે તમને પેલો લાભ કરશે અને બીજા લોકોને એની મેળે લાભ થશે, એ આપણે આજે જોઈ રહ્યા છીએ. પણ મુદ્દો પોતાનું કેરેક્ટર, પોતાનું ચારિત્ર, પોતે શું કરે છે આખો દિવસ, તમને એમ લાગે એને શું ખબર પડે. બીજી એક વાત એમણે કીધેલી, જરા સેન્સિટિવ છે, પણ એમણે એમે કીધેલું, તમારું બાળક સૂતું હોય એટલે તમારે એવા કોઈ વ્યવહાર એમની હાજરીમાં કરવાના નહીં, ભલે સૂતું હોય. એની માનસિકતા પર એની જબરજસ્ત અસર પડે છે. હવે બોલો, આ બધી વાત આપણે કહીએ એને રિકોલ કરીએ તો આપણને કેટલી વખત અંદરથી થાય હારી ભૂલ થઈ ગઈ છે, તો વાંધો નહીં. હવે હવે કેવી રીતે એને સુધારી શકાય એ જોવાનું. એટલે એક બેન એમ કરીને કહેતા હતા, એમને બે દીકરી છે, તે કહે કે બેટા કરીને શરૂ કરવાનું, બેટા કરીને એન્ડ કરવાનું, ને વચ્ચે જે કહેવું હોય તે કહી દેવાનું. બેટા કરીને શરૂ કરવાનું, બેટા કરીને એન્ડ કરવાનું, વચ્ચે જે કહેવાનું એટલે માપમાં રહીને કહેવાનું. પણ એમ કે એમ કરતાં કરતાં ગાડી ગબડી ગઈ એમ કે, આ વાત છે. એટલે બીજા કોઈ પ્રશ્ન નથી અને પ્રશ્ન આવશે નહીં. આપણું કેરેક્ટર એવું હશે ને, અને નહીં હોય તો અમે સુધારી શકાય છે, એવું શું છે, ઇટ ઇઝ નેવર ટુ લેટ. અને પછી એ લોકોની જોડે વાત કરો ત્યારે બહુ પ્રેમથી વાત કરવાનું, એમ એ કહેવાનું, લગતા હૈ આપકા નામ હમને ગલત સે રખ દિયા થા, જ્યોતિ રખના નહીં થા. ક્યું જ્યોતિ અને સેલ્ફ લાઇટ, આપકો તો કિતના બોલના પડતા હૈ, સૂર્યનારાયણ કો બોલના પડતા હૈ, જે ઉગ જાઓ અભી અસ્ત હો જાઓ, આપકો ઉઠાના પડતા હૈ, એ ક્યાં બાત હૈ, નામ બદલ દેતે, નો નો નો, આટલું જ કહેવાનું. એટલે એની અંદર એક કીક વાગે, વાત તો સાચી છે. કેમ કરીને એને મોટિવેટ કરવા, એ બધું આપણને સામાન્ય લાગે, પણ આપણું બધું એગ્રેશન નીકળતું હોય, એ બધો મારી પાસે ટાઈમ નથી, એ ટાઈમ તો હોવો જ જોઈએ. મારા ભત્રીજાના એક સંજોગમાં એવું આવેલું, કઝિન મોટા બાપુના, તો એમાં કઝિન છે ને જરા ગરમ મિજાજના, એ કંઈ પણ જોઈને ભૂલ એટલે તરત ઉકળી પડે. અને એક દિવસ તો હું ત્યાં હતો અને બાબુ લોકો 5-1 વર્ષનો જ હતો, વધારે મોટો નહીં હતો. એને ડેડી એટલે કઝિને જોરમાં એને કીધું, પપ્પા બોલો શું છે, મમ્મા કેટલું સરસ સમજાવે છે, તમે કેમ મને નથી સમજાવતા, હું સમજી લઈશ એમ કે. એ બધું મને સમજાવતા આવડે નહીં. બોલો આ વાત છે. એટલે કે બધા ડેડી ખરાબ છે એવું નહીં વિચારવાનું, પણ આ તો એક એક્ઝામ્પલ આપ્યો કે મધરમાં એ ધીરજ અને આવડત, એ પ્રેમ, એ વાત્સલ્ય હોય છે, એટલે આખું ઘડતર જે કોઈ પણ બાળકનું થાય છે ને તે મધરનો રોલ મોટો હોય છે. એટલે
एक वस्तु एवी पण थयेली, मारा बेन भणेला एटले पेलू डीएमएलटी करेलू लैब टेक्नोलॉजी, मैंने मुंबई में टाटा इंस्टिट्यूट ऑफ फंडामेंटल रिसर्च में हेमेटोलॉजी डिपार्टमेंट में था, पण ए त्यारे जस्ट मैरेज थयेला ने बधुं हतुं, तो बेबी आवानुं थयुं एटले पछी ए लोके नक्की कर्युं के हेमेटोलॉजी डिपार्टमेंट एटले एमां बधुं पेलू कोबाल 60 ने बधुं वापरे, एटले पेलू शुं कहेवाय ने रेडियो एक्टिव वस्तु वापरे, एटले ना पाड़ी दीधी, भाई ज ना पड़े, भाई डॉक्टर छे એટલે એને જોબ છોડી દીધી. અને પછી કીધું એ ખરું કંઈ જોબની જરૂરત નથી એમ, કે આપણું બેબી પછી પ્લીઝ તમે કોઈ જોબ કરતા હોય તો ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ, વાત સમજવાની છે એમ કે આપણે જે સમય છોકરાને આપીશું બાળકને આપીશું તો એ ટાઈમ લેખે લાગશે, પણ પછી એ ટાઈમ નહીં અપાયો તો એ વસ્તુને રિવર્સ નહીં કરી શકાય. એટલે એમ કે અમે નક્કી કર્યું કે આમ કરીને કરીશું. એટલે આ બધી બાબત આપણને બહુ સરસ ગાઈડન્સ આપે છે. એક મોટા અવાજે બેમાંથી કોઈ બોલ્યું ને એકબીજાને તો એ બાળક પર અસર કરે, અને આપણે રિકોલ કરીએ યાદ કરીએ એ તો સામાન્ય છે ને, સામાન્ય છે, પણ પેલા બચ્ચા પર એની શું અસર થાય, એટલે એ બધું ધ્યાન નહીં રાખેલું હોય તો હવે રાખી શકાય, ને એ બાબતને આપણે ઘણી બધી સારી રીતે સમજાવીને કરાય. એટલે એક જણને ત્યાં એવું થયું, હું ત્યાં હતા, અમે સેમ ઉઠાડવાનો પ્રોબ્લેમ, બેટા ટાઈમ થઈ ગયો છે ઉઠી જાઓ, ઉઠું છું મમ્મા, તું જલ્દી ઉઠી જા એમ કે, નહીં તો પછી મારે તને સ્કૂલમાં મૂકવા આવવું પડશે, તારી બસ જતી રહેશે. તો જરા વધારે ગુસ્સે થઈને મમ્મીએ કીધું, બેબી ધીમે કે મમ્મા તમે સારી રીતે કોને, તો પછી ઊંઠી જાઓ એમ, ઊંઘતા ઊંઘતા જ કહે છે, મેં જોયેલું છે. મમ્મી તરત ફરી ગયા, મારી વાલી દીકરી ઉઠી જાઓ, કારણ કે નહીં તો પછી મારે તને મૂકવા આવવું પડશે, મારે જોબ પર જતા લેટ થશે. ઊભી થઈ ગઈ. ટ્રુ સ્ટોરી છે, બનાવેલી સ્ટોરી નથી. એક વસ્તુ બહુ સારી શું છે ખબર છે, મધર્સ અને બહેનો કોઈ પણ પત્તા એમને જ્યારે જે રીતે ફેરવવા હોય ને, કોઈ પણ પ્રોબ્લેમ વગર એ ફેરવી શકે છે, નો હાર્ડ ફિલિંગ્સ. હવે આ જ વસ્તુ એ પોઝિટિવલી પણ યુઝ કરી શકે છે, નેગેટિવલી પણ યુઝ કરે. નેગેટિવની આપણે વાત કરવાની હોતી નથી, પણ પોઝિટિવલી ભાઈને કહે ને તો એ બધું મને નહીં આવડે, એ બધું પ્લીઝ ડોન્ટ ટેલ મી એમ કરીને કહે. બહેનોને બધા ડ્રામા આવડે, એટલે એમનામાં જો એક ફેક્ટર દેવી ગુણનો આવી ગયો જે આ સત્સંગથી આવે છે ને આવેલો છે, ઘણો બધો ફેરફાર થઈ જાય, ઘણો બધો ફેરફાર. એમના દેવ બિલકુલ ટેઢા હોય ને આડા, તો એમને સીધા કરી શકે છે, એ બધી કળા એમની પાસે છે. એટલે મધર તરીકે, પત્ની તરીકે, ધર્મપત્ની તરીકે, ધર્મપત્ની તરીકે શું કીધું છે ખબર છે, ભાઈઓને ધર્મમાં રાખવાના. બોલો, હવે આ જવાબદારી તો નાની છે ને, તમે એમ કહી શકો આઈ ડોન્ટ કેર, પણ આ જે અપાયેલું છે તમારા માટે તેનો કંઈ મિનિંગ તો હશે જ ને. સંસ્કારના ફ્લોમાં આવેલું છે ધર્મપત્ની, અને એમને પતિ દેવ કરીને કીધું છે, એટલે એમણે દેવ જેવા રહેવાનું. દેવ જેવા રહેવાનું એટલે પછી એવી રીતે રહેવાનું, એમની નજરોમાં તમે નીચા ના પડો ને એવી રીતે તમારે રહેવાનું. હવે વિચાર કરો કે તમારાથી એવી કંઈ ભૂલ થતી હશે કે એમની નજરમાં તમે ડાઉન જાઓ. દાદા ભગવાનના
24 तीर्थंकर भगवंतोनुं पद जयरे कविराजश्रीए लख्युं दादा भगवान छे दादा भगवान छे ए पद कविराजने एटले सत्संगमां गायुं दादानो शुं प्रतिभाव हतो खबर छे एटले दादा शुं बोल्या कविराजे एवुं लख्युं एटले अमारे एवुं थई जवुं पड़शे आनो मतलब शुं આનો મતલબ શું એટલે શું દાદા એવા નહોતા છતાં એ બોલ્યા એટલે શું સમજવું આપણે એટલે જ્યારે આપણે આ બધી વાત દાદાની વાત સાંભળીએ એટલે આપણને અંદરથી થઈ જાય ને હવે મારે આમ થવું છું દાદા મને શક્તિ આપો અને શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે જે નક્કી કરે ને તેને થયા વગર છૂટકો જ નથી પ્રકૃતિ ભમરડો છે તમે બધા સ્કૂટર કે ગાડી ચલાવો છો જે બાજુ સ્ટીયર કરો તે બાજુ જાય અને આ તો સત્તા સાથે શુદ્ધાત્મા દ્રષ્ટિ મળી એ બ્રહ્માંડની સત્તા ખુલ્લી થઈ કીધું છે હવે એ સત્તાને આપણે જે રીતે વાપરવી એ રીતે વાપરી શકાય છે અને આપણે જ આપણા પરિવારને પોતાના આદર્શ માટે પોતાના મોક્ષ માટે ના કરીએ બહુ મજેની વાત જેટલી આપણું કહે ને અંદર તૂટી જાય છે ને કંઈક ભૂલ છે એટલે એક વાત દાદાએ કરેલી પછી હું ફિનિશ કરું દાદા કે અમને દરઅસલ ખુમારી વર્તે છે દરઅસલ ખુમારી એટલે રોફ નહીં જ્ઞાન નહોતું ને ત્યારે અમને અંદરથી એક હતો એવો અમારો આત્મવિશ્વાસ હતો એવું દાદા કહે છે અમને કશું જ થનાર નથી એમ કરીને હતા અને પછી આ બધી આખું એમની આધ્યાત્મ યાત્રા થઈ ત્યારે એમણે કીધું કે અમારી ખુમારી ભગવાન પણ લઈ શકતા નથી એટલે અમારી ખુમારી ભગવાન પણ ચેલેન્જ કરી શકતા નથી તો કે શું કામ તો એમણે કીધું કે અંદરના દાદા ભગવાન એટલે આપણી પ્રજ્ઞાશક્તિ આપણા માટે પ્રજ્ઞાશક્તિ એમની અંદર દાદા ભગવાન પરમાત્મા પ્રકાશ મારા નાનામાં નાની ભૂલ બતાડે ને તો મેં એ કોઈ ભૂલને ક્યારે અણદેખી કરી નથી મેં ખૂબ હૃદયથી પ્રતિક્રમણ કરી નાખ્યું છે ચોખ્ખું કરી નાખ્યું છે એની અમને ખુમારી રહે જ એટલા માટે કીધું અમે ભગવાનનાએ ઉપરી છે હવે એવા દાદા ભગવાનનો આપણને યોગ બળ પ્રાપ્ત થયેલું છે કૃપા ફળ પ્રાપ્ત થયેલું છે આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે તો આપણે શેના માટે હવે રાહ જોવાની જાગો જાગો બોલો જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ એક નાની જાહેરાત બે ત્રણ એક તો જે દાદા ભગવાનની ઉપર અને કેલનપુર તીર્થક્ષેત્ર ઉપર જે ડોક્યુમેન્ટરી બની છે જો કોઈનું રહી ગયું હોય જોવાનું તો આજે આપણે વ્યવસ્થા કરીએ છીએ બપોરે 12:15 વાગે જમવા માટે છૂટા પડીશું તો જમીને 1:15 જેવું ઓડિટોરિયમમાં આપણે રાખ્યું છે જેને જોવાનું બાકી હોય તે આજે જોઈ લેજો બીજું આ શિબિરમાં ઘણા બધાએ તો નામ રજીસ્ટર કરાવ્યા છે નંબર ખાસ તો જે લોકો પાછળથી આવ્યા છે અને નામ નંબર પોતાનો મોબાઈલ નંબર નથી આપ્યો તો જરા પ્લીઝ આ જે કેમેરા હેન્ડલ કે સ્મિતલ છે ઊભો છે તે એની પાછળ દીપેશ છે અને રાખીબેન અત્યારે દેખાતી નથી પણ એ રાખીબેન એ ત્રણમાંથી કોઈને બી તમારો મોબાઈલ નંબર જરાક આપી દેજો નામ મોબાઈલ નંબર ને ગામ એક જે વોટ્સઅપ ગ્રુપ છે તો એમાં તમારું એડ થઈ જાય અને હવે તમને પૂછવું હતું કે આ શિબિર લાગી કેવી હે ઊંઘી ગયા કે શું બધા તો હવે આવું પાછું બીજી વાર કરવાનું ઈચ્છા છે આવું થાય કંઈક તો ઓકે હવે બરાબર છે હવે એ ફિઝિકલ આપણે જોઈએ સમય સંજોગ પ્રમાણે નહીતર એક કાચી પાકી વિચાર એવો આવે છે કે અત્યારે તમને જે બધી માહિતીઓ મળી છે એના પર તમે પ્રયોગ કરી જોજો પતિ પત્ની તરીકે માતા પિતા તરીકે
અને તમને શું પ્રતિસાદ આવે છે, એટલે તમને શું રિઝલ્ટ્સ મળે છે, કાં તો તમારું સક્સેસ જાય અને કાં તો થોડીક મુશ્કેલી આવી પણ ખરું કે મેં આ ટ્રાય કરું પણ આ વર્કઆઉટ નથી થયું, આ કામ લાગ્યું નથી એમ. એટલે એવું આપણે એક પાછા એક ભેગા થઈએ, પણ ફિઝિકલી તો મને ખબર નથી, મને ટેન્ટેટિવ વિચાર આવે છે ઝૂમ જેવું કે કંઈક કરીએ તો બે કલાક માટે તમે બધા જ્યાં હો ત્યાંથી આપણે ભેગા થઈએ અને વિચારની આપ લે થાય, એકબીજાના અનુભવની શેર થાય અને થોડી પુષ્ટિ મળે, અને એટલે જેથી કરીને વર્ચ્યુઅલી તો આપણે ભેગા થઈએ છીએ આવી રીતે પાછું શિબિરનું જ્યારે થાય ત્યારે, પણ એક કાચો પાકો અત્યારે વિચાર આવો છે એ જે એટલે આ જે મોમેન્ટમ છે પછી તૂટી ના જાય, કેરી ફોરવર્ડ થાય અને એક એક લેવલ સુધી પહોંચી જાય જ્યાં તમને લોકોને એક્સેપ્ટ થઈ જાય બધા વાતો બધી, અને તમને સેટ થશે તો આઈ એમ વેરી શ્યોર તમારા આજુબાજુ અને બીજા બધાને બી લાભ થશે, અને બીજી વાર એ લોકોને બી તમારે એ લોકોને ઈચ્છા હોય તો બોલાવી શકાય છે જ્યારે કરીએ ત્યારે. ઓકે, સો ના નંબર જેના રહી ગયા છે એ મોબાઈલ નંબર ખાસ આવજો, એટલે કોમ્યુનિકેશન કરતા ફાવે, કંઈ નાની મોટી ટિપ્સ હોય કે કંઈ આપવું હોય. હવે આજે જે આપણે કાલે ફોટો પાડ્યો છે એ આપણે ગ્રુપમાં મૂકી દીધો છે, અને એવી રીતના કંઈ નાનું મોટું હશે તો કોમ્યુનિકેશન થાય, અને આવી રીતના ઝૂમ પર કદાચ મહિના પછી ઓર સમથિંગ રફલી આપણે વિચારીએ છીએ, બહુ ટેન્ટેટિવ કહું છું, અરાઉન્ડ સપ્ટેમ્બર ઓર સમથિંગ, થર્ડ સપ્ટેમ્બર સમથિંગ, જસ્ટ ટુ બોન્ડિંગ રહે એટલા માટે. અને આપણે ફીડબેક ફોર્મ આવી ગયા છે. ઓકે, હવે આ શિબિરમાં તમારે ફીડબેક આપવાનો છે, તમને કેવું લાગ્યું, તમને કયા સેશનમાં શું ગમ્યું શું ના ગમ્યું, અને બીજું બી તમારે જે કંઈ કેવું હોય, સજાવ સુજાવ આપવા હોય અથવા તમને શું ગમ્યું તો એ તમે એ કાગળમાં તમે લખી શકો છો. આપણે અહીંથી છૂટા પડીશું 12:30 વાગે, તો ત્યારે લઈ જજો, અને બપોરે 2 વાગે પાછા આવો ત્યારે ભરીને લાવજો, પણ તમારો વ્યક્તિગત મત આપજો, બીજાનું જોઈને નહીં. તે આ લખ્યું છે ચાલ હું બી લખી લઉં, મને કાંઈ ખબર નથી પડતી તે હું લખ્યું છે હું લખી લઉં, ના એમ નહીં. જેન્યુઅન તમારું જે હોય લખજો, હાર્ટફેલ્ડ લખજો, અને તમને લાગે કે અમુક કંઈ સુધારા કરવા જેવા છે તો એ બી કહી શકો છો. એમાં એક પોઈન્ટ મેં લખ્યો છે કે નહીં યાદ નથી, વ્યવસ્થા તમને કેવી લાગી જમવાની રહેવાની કે સત્સંગની જે બી હોય, એ એક વ્યવસ્થાનો ભાગ બી લખજો, સેશનમાં શું ગમ્યું શું ના ગમ્યું બી લખજો, ઓવરઓલ બધું લખજો, કંઈ સજેશન તો લખજો. એમાં તમને વાંધો ના હોય તો તમારું નામ જરૂરથી લખજો, તમે નામ અને ક્યાંથી આવો છો. હા, અને કોઈને સંકોચ થતો હોય કે હું કંઈક નેગેટિવ રિમાર્ક્સ મૂકું છું તો મારે નામ નથી લખવું, તો એ પણ તમને છૂટ છે, અમને ખોટું નહીં લાગે, કારણ કે અમે સુધારવા માટે પૂછીએ છીએ. જો નેક્સ્ટ ટાઈમ કરવાનું થાય તો એમાં શું ઇમ્પ્રુવમેન્ટ્સ કરી શકાય, શું સુઝાવ કરી શકાય, એટલે જો નામ લખશો તો અમને ખ્યાલ બી આવશે કે આ વ્યક્તિને આ લાગ્યું તો નેક્સ્ટ ટાઈમ સુધારી શકાય. એટલે બને ત્યાં સુધી નામ લખજો, અને તમને સંકોચ થતો હોય કે અવડું લખો છો તો નામ નથી લખવું તો એ પણ છૂટ છે, પણ ઓનેસ્ટ ઓપિનિયન જમારા પર્સનલ જે હોય એ ખાસ આપજો. ઓકે, જેથી કરીને આપણને ચેન્જીસ થાય, એ તો જતી વખતે આપણે આપી દઈશું 12:30 વાગે, બરાબર. ઓકે, હવે આપણી પાસે સાધારણ 25 મિનિટ જેવું છે, બિહારીભાઈને સાંભળીએ, પછી આજનું જે શેડ્યુલ જસ્ટ કહી દઉં, 12:30 છૂટા થશું, 15:15 પિક્ચર છે, 2 વાગે ફરી અહીંયા ભેગા થઈએ છીએ, એક સરસ નાની એક્ટિવિટી કરીશું જેમાં આપણને થોડું શીખવા મળશે, અને 4:30 આજે આપણો છેલ્લો સેશન રહેશે. મારે ખાલી જસ્ટ જાણવું છે કે 6 વાગ્યા સુધી કોણ નથી આમાંથી, બપોર પછી નીકળી જવાનું છે કોઈ, 1 2 3 4 5 6 ઓકે 7 8 4 વાગ્યા પછી નીકળી જશે એમ. ઓકે ચાલો જુઓ, લેટેસ્ટ સી, તો ફીડબેક તો આપી જજો. 4:30 સેશન કન્કલુડિંગ સેશન રહેશે, જેમાં આખું બધું આપણે સમરાઈઝ કરીશું, અને કંઈ નાનું મોટું રહી ગયું હોય તો કવરઅપ બી કરી લઈશું, તો જેને ફાવે તો રોકાજો, પછી જેવી અનુકૂળતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, આમ તો છે ને વિડીયો આજે લાઈવમાં બધું આવી જ ગયું છે, પણ આઈ ડોન્ટ નો ઇફ ઇટ વિલ બી યુઝફુલ, કે તમારી નોટ્સ બધી તમે સારું બધું બનાવ્યું લાગે છે, તો ઇફ ઇટ વિલ બી પોસિબલ ટુ સમરાઇઝ એન્ડ શેર દેટ ઇન ધ ફોર્મ ઓફ ટેક્સ્ટ એઝ વેલ, તો એ જોઈએ છે. લેટ મી ટેક, આ બધું રફ છે. હા, અને એટલે ખાસ મારા તરફથી 1-2 પોઈન્ટ મને જે લાગે આ જસ્ટ શેર કરું છું, કે ઇટ વોઝ લાઈક
એટ ધ બેક ઓફ ધ માઇન્ડ તો ખ્યાલ હતો કે આ રીતનું છે, પણ જેટલા પ્રશ્નો બહેનો તરફથી આવ્યા છોકરાઓ પ્રત્યેના એ જોઈને આમ ઇટ્સ એન આઈ ઓપનર ફોર મી કે જેન્ટ્સને એટલી બધી પેલી પડી નથી એમ છોકરાઓની, એમ એવું લાગે કે દે આર સો મચ કેરિંગ, સો મચ મોર કેરિંગ એમ. અને બીજું પેરેન્ટ્સનું એક વસ્તુ એવું છે કે ઇવન મારે મારા પેરેન્ટ્સ જોડે પણ જેટલો ટાઈમ આપવો પડે, આપવો જોઈએ, એટલો અપાતો નથી એમ. અને એક પોઈન્ટે એવું પણ થયું હતું કે પપ્પા એક બે વાર કહે કે ભાઈ તારે બેસવાનું જોડે એમ, કોઈ વાર બેસતો નથી જોડે. એકવાર કંઈક ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવ્યો હતો કે વડીલો જોડે ટાઈમ નથી આપતા અને એ રીતનું કંઈ, તો એમણે લાવીને મારા ટેબલ પર પણ ઘરે મૂક્યું હતું. પણ એ પછી પણ હજુ ટ્રાય ચાલુ છે કે હું જઈને બેસું એમની જોડે. પણ અત્યારે ઘણીવાર એવું થાય કે જઈને બેઠા હોય ને તો કંઈ બહુ વાત ના થાય એમ, ખાલી બેઠા હોય થોડી વાર આગળ પાછળની કંઈ વાત થાય ને પાછું એ એમનો મોબાઈલ જોતા હોય, મારો મોબાઈલ જોતા હોય, પણ બેઠા હોય થોડી વાર એમ. એટલે એક થોડું એમ રિગ્રેટ રહે છે બેક ઓફ ધ માઇન્ડ કે એમની અત્યારે 88ની ઉંમર છે એમ, અને અત્યારે હું જોઈએ એટલો ટાઈમ હજુ એમની જોડે સ્પેન્ડ નથી કરતો, તો પછી જતા આજે નહીં તો કાલે જતા રહેશે, પછી બહુ રિગ્રેટ રહી જશે એમ. જય સચ્ચિદાનંદ. એક જે તમારો પ્રશ્ન હતો કે ભાઈ બહેનો બહુ સરસ રીતે પ્રશ્ન પૂછ્યા, ઇન્વોલ્વ થયા, એટલા ભાઈઓ થયા નહીં. એટલે મેઇનલી જે બાળકોની કાળજી વિશે એમના વધારે કન્સર્ન હતું એમ, છોકરાઓનું જેટલું એમનું ધ્યાન છે એટલું મારું નથી એમ, જેટલું એમનું છે કેરિંગ એમ. ને એ રીતે જ હોય, વાછરડો કોની સાથે હોય? ગાય જોડે. બાબુ ભાઈ છે ને, તમારા ભાભી એમને કહે તમે કોઈ દિવસ બાળકને સાચવતા નથી, કોઈ દડો કશું કરતા નથી, તો કે એ તો વાછરડું તો કે ગાયની જોડે જ હોય કે છે, તો પેલા એવા અકળાય બરાબર ના. હવે વાત તો બરાબર છે ને, અને સૌથી વધારે વ્યવહાર મમ્મી સાથે જ આવે છે, પણ ઓપન અપ જે જલ્દી થાય ને એ બહેનો જ થાય, કારણ કે એમની વાચાળતાનો તો ગુણ છે જ, અને સાથે સાથે એમને કંઈ પણ પ્રશ્નો હોય તો એ ઇઝીલી પૂછી શકે, ઇઝીલી એ પોતાની મુસીબતો જે કંઈ હોય કહી શકે. તો ભાઈઓ એ કહી શકે નહીં, કારણ કે એમનો પેલો અહંકાર નડે કે એમાં શું કહેવાનું, એમ આ લોકોને શું કહેવાનું, સમજે? હા, એટલે એ અંદર હોય એટલે એ ખુલ્લા ના થાય. જ્યારે આ લોકો એકદમ ઇઝીલી ખુલ્લા થઈ શકે, ખુલ્લા થઈ શકે અને હળવા થઈ જાય, આટલી વાતચીત થાય, સાંભળીએ, એમને સમાધાન આપીએ, તો એ એટલા હળવા પણ થઈ જાય. એટલે આ પ્રાકૃતિક ગુણને કારણે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો બહેનો ઇઝીલી એકબીજાની સાથે ભળી જશે. તમે કોઈ પણ જગ્યાએ તમે જોજો તો ઇઝીલી, અને ભાઈઓ એકલા બેઠા હશે, ભળી શકે નહીં. તો કે આ પ્રાકૃતિક ગુણો છેક સુધી કામ કર્યા કરે, અને એને એમ થાય કે આમાં શું કહેવાનું. જ્યારે આ લોકો ઇઝીલી વાતચીત કરે છે, અને વાતચીત કરે તો કંઈક સમાધાન થાય અને વાતચીત આગળ વધે, કંઈ પણ પૂછે છે, એનો પોતાનો પ્રોબ્લેમ રજૂ કરે છે, શેર કરે છે, તો એ નિમિત્તે જ વાતો થાય ને. તો એ સૌથી વધારે
કોઈ પણ જગ્યાએ તમે જોજો તો બહેનો જ પૂછતા હશે વધારે. તો એને શાંતિ જોઈએ છે, સમાધાન જોઈએ છે, અને સૌથી વધારે ક્રિટિકલ પોઝિશન ઘરમાં હોય તો એમની છે. એટલો બધો કામ, ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી. એ રોલ જો બહેનનો રોલ તમારે અઠવાડિયો કરવાનો આવે તો તમે બીમાર પડી જાઓ. ખાલી છોકરાને જ તમે એક દિવસ સાચવવાનો આવે ને, હવે અનુભવ તો હશે ને, થોડો ઘણો અનુભવ તો હોય ને કે એક દિવસ છોકરો સાચવવાનો આવે, નાનો હોય એને સાચવવાનો આવે તો કેટલા. તો એની પાસે એ કુદરતી રીતે કળા છે અને એ લક્ષણ છે, એ એનામાં એ ક્વોલિટી છે. આખા જગતના લોકોએ બહેનોને, માતાને સહનશીલતાની મૂર્તિ કહી. શું કહ્યું? સહનશીલતાની મૂર્તિ કહી છે. અને માતાનો પ્રેમ બાળક માટે આ જગતમાં જો જોવો હોય તો એક માતાનો પ્રેમ જ છે બાળક માટે. અને જેને માતાનો પ્રેમ ના મળે એ બાળક કેવું થઈ જાય? એટલે આખા જગત વખાણ્યો પણ દાદા ભગવાને એની પાછળનું સાયન્સ મૂક્યું. એ સાયન્સ ખાલી જાણવાનું છે. તો કે આ બહેનોનો જે સહનશીલતાનો જે ગુણ છે એ મોહ અને મમતાને કારણે છે. શું છે? મોહ, એના બાળક માટેનો મોહ અને એની જે મમતા છે એને કારણે એ અજ્ઞાને કરીને સહનશીલતા જેવું લાગે છે પણ સહનશીલતા નથી. છતાં એમ કહી શકીએ કે પુરુષના રેફરન્સમાં એમનામાં સહનશીલતા ઘણી વધારે હોય. પુરુષના રેફરન્સમાં એમની જે સહનશીલતા હોય એ ઘણી હોય. પુરુષ જલ્દી થાકી જાય, હારી જાય, પણ એનામાં એ ગમે તેમ કરી એનું જીવન પૂરું કરે, નાનું મોટું કામ કરે, આમ કરે, બધું કરે, ઘર સાચવે, બાળકોને સાચવે, બધું કરીને એ પુરુષ એકલો પડે તો એની દશા બેસી જાય. સમજાય? એટલે આ સાયન્સની જે વાત દાદા ભગવાને મૂકીને એ મને બહુ ગમે. આખા જગતે એને સહનશીલતાની મૂર્તિ કહી, આખા જગતે એને વખાણ્યા, આખા જગતમાં માનો પ્રેમ વખણાય છે. દાદા કે જો આ જગતમાં પ્રેમ જુઓ હોય તો એ માનો પ્રેમ છે સાપેક્ષ રીતે, પણ જો છોકરો આગો પાછો થાય, સામુ થાય, આમ થાય તો એનો વ્યવહાર બદલાય, આખો વ્યવહાર એનો બદલાઈ જાય. પણ પ્રેમ તો ફક્ત જ્ઞાની પુરુષનો હોય કે જે વધે નહીં અને ઘટે પણ નહીં. નિસ્વાર્થ પ્રેમ, માનો પણ નિસ્વાર્થ પ્રેમ ગણાય છે,
પણ જો એ દબાણમાં આવે તો આખું બદલાઈ જાય છે. એક છોકરા સાથે એને ના ફાવે અને એક છોકરા સાથે ફાવે તો પાછું આખું બદલાઈ જાય, એનો વ્યવહાર આખો બદલાઈ જાય, પણ છતાં એનો પ્રેમ રહે છે. દાદા ભગવાનને તો મળવાનું થયું નથી અને કનુ દાદાજીની જોડે પણ એટલો બધો ટાઈમ મળ્યો નથી એમ, પણ આપ્તપુત્રોની જોડે ઘણીવાર એવા ટાઈમ મળ્યો છે, એમની જોડે વાતો થઈ છે, રહેવાનું થયું છે જોડે. એટલે એક આખું આમ આજે કવિરાજનું પદમાં આવે છે ને કે વાત્સલ્ય મૂર્તિ તમે એક જ માં અમને એમ, એટલે એ આખું આમ દેખાય કે આપ્તપુત્રોની જોડે ઘણી બધી એવી ઓપન વાતો કરી હોય કે આવી આવી ભૂલો થઈ છે, છતાંય કોઈ પણ મોમેન્ટે એવું નથી જોયું કે એમની નજરોમાંથી અમે ઉતરી ગયા હોઈએ એમ. એટલો જ પ્રેમ ને એટલો જ રિસ્પેક્ટ સાથે દર વખતે જ્યારે મળે ત્યારે એટલું જ હોય છે એમ. બરાબર. એટલે એ જે તમે માનું સમજાયું કે માના પ્રેમ પાછળનું સાયન્સ શું છે, તો આપ્તપુત્રો અને દાદાના પ્રેમ પાછળ શું સાયન્સ છે એમ. એટલે ના કહેવાય છતાંય બોલું છું કે આપ્તપુત્રો એ દાદા ભગવાનની ઝેરોક્સ કોપી છે 100%. જેવી મૂળ કોપી છે એવી ઝેરોક્સ કોપી છે. અમને જ્ઞાની પુરુષની સાથે મેક્સિમમ રહેવાનો, એમને ઓબ્ઝર્વ કરવાનો અને નિરંતર એમની નજર સામે રહેલા છે. દાદા ભગવાનને ક્યારેય કોઈ પણ પ્રકારની પ્રાઇવસી નહોતી, કોઈ પણ પ્રકારની. બપોરે આરામ કરતા હોય તોય આપ્તપુત્રો બેઠા હોય, સવારે પણ આપ્તપુત્રો પહોંચી જાય. એટલે નાતા હોય એના પહેલાં પહોંચી જાય, વિધિ વિધિ થઈ જાય પછી કે શરૂ કરો બધું. એટલે આખી જે વિધિ છે એ આખી વિધિ એમની હાજરીમાં બધા બોલીએ. વિધિ પતી જાય અને પછી બેઠેલા હોઈએ તો પાછો પૂછે, લા તમે લોકો મારી સામે બેઠા બેઠા કંઈક ધોળો છો કે નહીં, શું કરો છો તમે? એટલે પછી બધાને પૂછે, તું શું કરે છે? કોઈ કે હું શક્તિ માંગુ છું, કોઈ કે હું આંખો બંધ કરીને જોઉં છું, કોઈ કે હું પ્રતિક્રમણ કરું છું. એટલે આ રીતે એમનું ઘડતર કરેલું છે અને કોઈ પણ પ્રકારનો વ્યવહાર આવે પણ આપ્તપુત્રોને એમણે બહાર કાઢ્યા નથી. કોઈ કહે કે ભાઈ તો કા વાંધો નહીં, આ તો છે જ, તમે તમારો વાત કરો. સંઘના નાનામાં નાનો વ્યવહાર, આ સુરતનું મંદિર બનતું હતું એના માટે ને જે બધું પથ્થરો ત્યાં પહોંચે, છોટાઉદેપુરમાં ખાણ, એ રિપોર્ટ આવે, આ આવે, અને એ આખો વ્યવહાર જોવાનો, સાંભળવાનો, બધું જ આવે. એટલે સંઘની એક એક રજ માહિતી જે કહેવાય ને એ બધા આપ્તપુત્રોને ખબર હોય, જે હાજર હોય, જે જ્યાં વખતે જેટલો હાજર હોય એના આધારે એને ખબર હોય.
સંઘની વ્યક્તિ સંઘને જે તન મન ધનથી એ કરતો હોય તો કે એની પણ ખબર. એટલે દાદા ભગવાન પોતે કહેતા હતા કે જે અમારા સંઘની કાળજી રાખે તન મન ધનથી, બધા પાસે ધન ના હોય પણ કોઈ સેવા દ્વારા, કોઈ પોતાના કાર્ય દ્વારા હંમેશા તત્પર હોય, તો દાદા કહે છે એ બધા અમારા માથે. શું કહે છે? એ બધા અમારા માથે. એટલે અમારે એમની ખાસ કાળજી રાખવી પડે. અમારી સેવામાં જે જે હોય તો અમારી ફરજ બને છે કે એમની મુક્તિ માટે અમારું યોગદાન હોય. અને કંઈ પણ ભૂલ કરે તો સમય આવે એને બતાવવી, તરત ના બતાવે. તમારી પ્રકૃતિને તમે જેટલી ઓળખતા ના હોય, જેટલી તમે જાણતા ના હોય, એનાથી વિશેષ રીતે એ તમારી પ્રકૃતિને જાણતા હોય. તમારો કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય એમની સામે, જોવે ખરાય. કોઈ લાંબા પગ કરીને બેઠું હોય, કોઈ આમ બેઠું હોય, કોઈ આમ બેઠું હોય, તો એવું ના કે ભાઈ શું તમારો આ વિનય છે? એવું ના કે, જાણે કે આ કાળના પૂઠિયા બધા એવા છે કે આ કલાક પલાઠી વારીને બેસવાનું હોય તો તકલીફ પડે એવા છે. અને એમને પોતાને પણ અનુભવ થઈ ગયો હતો. જ્ઞાન પહેલા એ પોતે કૃપાળુદેવના સત્સંગમાં જતા હતા અવારનવાર પ્રસંગોપાત. તો થોડી વાર થાય એટલે એમનાથી બેસાય નહીં, તો પગ આમ ઉપર કરે, કામ કરે, તો તરત કોઈ કે એ ઈશારો કરે. એટલે એવું એમની સાથે બે ત્રણ વાર થયું. એમને થયું કે સારું, આને કારણે પેલો આવતો બંધ થઈ જાય, કાયદો કરીએ તો આવતો બંધ થઈ જાય. આમે એનો માલ એવો નથી કે એ આઈને બેસી શકે. ધર્મ પ્રત્યે એટલી એને રુચિ નથી કે એ સામે ચાલીને ધર્મમાં આવે અને એનો લાભ લે. તો માળ માળ તો એ આવ્યો છે, કંઈક જાણવા, કંઈક પામવા માટે આવ્યો છે. હવે અહીંયા એને જો આ રીતે કરીશું તો ફરી એને એમ જ થાય કે જવું જ નથી યારું. એટલે આ રીતે રાખેલું. એટલે એમણે કહ્યું હતું કે વિનય છે એ સ્થૂળ નથી. અમે તમારો અંદરનો વિનય જોઈ લીધો. તમારો જે આંતરિક વિનય છે એ અમે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. એટલે પછી આ જરૂર નથી કે આ રીતે એ વાસ્તવિકતા જાણતા હતા અને આ રાખ્યા. હવે દરેક જગ્યાએ સાથે ને સાથે જ દાદા ગમે ત્યાં જાય પણ આઠ દસ તો જોડે 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 હોય જ. તો આવી રીતે બેસી રહેલા હોય તો વડોદરાના જે સંઘપતિ છે
એમને થાય કે દાદા આખો દડો તમારી જોડે જોડે આ તમે જમવા બેઠા તોય બધા આમ ટાંકી ટાંકીને બેઠા છે કે છે, કશું તમે કહેતા નથી કે જાઓ દાદા ના બોલે કે ચલો ભાઈ બધા બહાર નીકળો બહાર નીકળો. એટલે પછી દાદાને આપતો પુત્રોએ કહ્યું કે દાદા અમે તો અહીંયા બેસી રહેવા જ માગીએ છીએ, બેસવા માટે જ માગીએ છીએ, પણ સંઘપતિ અમને બહાર કાઢે છે. કે છે શું કહે છે? સંઘપતિ બહાર કાઢે છે. તો દાદાએ શું કહ્યું કે એ સંઘપતિ બહાર કાઢે છે તો આપણે બહાર નીકળી જવાનું, કારણ કે સંઘપતિ છે એમનો વિનય રાખવો પડે, કે પણ આ બાજુની પાછલા બાયણેથી પાછું અંદર આવી જવાનું. કે છે શું કે છે? પાછલા બાયણેથી પાછું અંદર આવી જવાનું. એટલે વ્યવહારે શીખવાડ્યો અને નિશ્ચય બંને. વ્યવહાર શું કે જે એ કહે છે સંપત્તિ કહે છે તે એક વ્યવસ્થાના ભાગમાં છે, તો એ વ્યવસ્થા સચવાય, વ્યવસ્થા જળવાય માટે એમની ફરજના ભાગરૂપે એમને કહેવું પડે તો કે એમનો વિનય જળવાવો જોઈએ. ને સાથે સાથે શું કહ્યું કે આ બાજુથી બારીમાંથી પાછા આવી જવાનું. એટલે બંને રસ્તા બતાવે છે ને, એક સાઈડનો નહીં કે એમને ગણકારવાનું નહીં કે એમનું સાંભળવાનું નહીં, એવું નહીં. એટલે આ રીતે બંને પ્રકારના વ્યવહાર એ શીખવાડે અને સાથે ને સાથે અને માલિશ કરવી હોય કંઈ પણ હોય બધા આપતો પુત્રો દ્વારા જ એ માલિશ થયા કરે. એટલે આપતો પુત્રોને મેક્સિમમ જ્ઞાની પુરુષના શરીરનો ટચ રહે, માલિશ દ્વારા પગ દબાવે કોઈ પણ રીતે એમને ટચ રહે, તો એ એ સેવા એ આપતો પુત્રોને આપતા હતા કે જે જ્ઞાની પુરુષના દર્શન કરવા હોય તો કેટલી પુણ્યય હોય ત્યારે એમના દર્શન ભેગા થાય. તો એવા આ જ્ઞાની પુરુષ કે જેને સ્પર્શ કરવાનું મળે તો એનું કલ્યાણ થઈ જાય એવી ઉત્કૃષ્ટ જ્ઞાની પુરુષની દશા. અને એવા ઉત્કૃષ્ટ પરમાણુ કેવા પરમાણુ, ને તે પાછા આ કાળમાં કે અમને સ્ત્રીને અને લક્ષ્મીનો વિચાર જ ના આવે. હવે આ બોલવાની પણ કોઈની હિંમત છે? કોઈ બોલી શકે સ્ત્રીનો અમને વિચાર જ ના આવે, લક્ષ્મીનો પણ અમને વિચાર ના આવે? તો એવા જ્ઞાની પુરુષના સાનિધ્યમાં સતત એમનું નિધિ ધ્યાસન અને સેવા દ્વારા આ તૈયાર થયેલા છે. એટલે તૈયાર થયેલા છે એટલે જ્ઞાની પુરુષે ઈરાદાપૂર્વક તૈયાર કરેલા છે. અમને તો ભાન નહોતું પણ એમની પાસે વિઝન કે અમને જોડે ને જોડે અમની આ ભાવના છે અને આના માટે જ આ લોકોનું જીવન છે. બોમ્બે ગયા હોય, અઠવાડિયું રહ્યા હોય તો એ બિલ્ડિંગમાંથી નીચે જ ના ઉતર્યા હોય આપતો પુત્રો કે ચલો ફરી આવીએ કે આ જોઈ આવીએ, નીચે ઉતરવાનું જ ના થાય. નીચે ઉતરણ ક્યારે થાય કે કોઈ મહાત્માને ત્યાં જમવા જવાનું થાય કે એ રીતે જવાનું થાય, કે તો અમારે જેવા હોય કે ચલો થોડું વોકિંગ કરી આવીએ એ રીતે એ વોકિંગ કરવા માટે નીકળે. પણ આ જ્ઞાની પુરુષની કૃપાનું ફળ છે. કોઈને શાસ્ત્રોનો એટલો અભ્યાસ નથી, ઘણા શાસ્ત્રો તો જોયા પણ નહીં હોય
પણ એ કૃપા અને સિદ્ધાંત એટલે એમણે એ પોતે બોલ્યા હતા કે આ આપ્તપુત્રોની અંદર અમે આખો અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત ઉતારી દઈશું. શું કહ્યું? આપ્તપુત્રોની અંદર અમે આખો આ અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત ઉતારી દઈશું કે છે. અને એ સિદ્ધાંત જ કામ કર્યા કરે અને સિદ્ધાંતના આધારે બધી વાતો થયા કરે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. છૂટા પડતા પહેલા એક જ, 4 વાગે અત્યારે આપણે ઘણી બધી પતિ પત્નીઓએ શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, સારા મા બાપ થવા માટે આપણે શું કરવું જોઈએ એ જોયું. અને થોડીક મહત્ત્વની વાતો એવી છે કે શું ન કરવું જોઈએ જેથી કરીને બાળક ઉપર આડી અસર પડે નહીં. 4 વાગે આપણે થોડુંક એના પર વાત કરવાની બાકી છે કે મા બાપ, આદર્શ મા બાપ થવામાં શું વસ્તુ બાધક છે, તો કઈ વસ્તુ કરવી નહીં. એટલે જો થોડુંક રોકાવાય જેનાથી તો રોકાજો, અને પછી નીકળી જવો તો નીકળી બી જજો. જબ અત્યારે આપણે 12:30 આપણે છૂટા થઈએ છીએ, 1:15 વાગે મૂવી જેને જોવું હોય એને, 2 વાગે ફરી આપણે ભેગા થઈએ છીએ, 2 થી 3:30 એક્ટિવિટી, 3:30 થી 4 ચાનો બ્રેક રહેશે, અને 4 થી 6 આ થોડીક મહત્ત્વની વાત કરવાની છે અને પૂર્ણાહુતિ. આ જે તમને ફીડબેક ફોર્મ આપ્યા છે એ તમારે શાંતિથી જમવાના સમયમાં ભરી દેજો. તમારું હૃદય કે હાર્ટ કે એ રીતે કરજો, નકલ કરતા નહીં. નામ લખાય તો સારું, પછી જેવી તમારી મરજી. જય સચ્ચિદાનંદ. જો કોઈને વહેલા જવું હોય